नमस्कार विद्यार्थियों, धोरण 12 विषय अर्थशास्त्र पाठ नंबर 10 उद्योग क्षेत्र। आ वीडियो में आपणे टूंकमां उत्तर आपो, मुद्दासर उत्तर आपो अने सविस्तार उत्तर आपो एनो आपणे विगतवार अभ्यास करशुं। तो विद्यार्थी मित्रो, हेडिंग बांधो, टूंकमां उत्तर आपो, हेडिंग बांधो, टूंकमां उत्तर आपो। पहला प्रश्न है, प्रश्न लखेल प्रश्न बोलो जवाब विकेंद्रीकरण कई रीते उपयोगी छे। विकेंद्रीकरण कई रीते उपयोगी छे। नाना पायाना उद्योगो विकेंद्रीकरणमां कई रीते उपयोगी छे। एमां पहेलो पॉइंट, नाना पायाना उद्योगोमां खूब ओछा प्रमाणमां मूड़ी की जरूरियात होय पछी अल्पविराम करजो। ते अर्थतंत्रना नाना उत्पादकों द्वारा शुरू थई सके छे अने तेना लाभ मेळवी सके छे। एना पछीनो पॉइंट, नाना पायाना उद्योगो देशना जुदा जुदा विस्तारों मा वन वपराय के वे बिखेर पड़ी रहेला सुषुप्त साधनों नो उपयोग करी पछतोईरा देशनु कुल उत्पादन वधारे छे। उत्पादनना लाभो देशना विविध प्रदेशों मा सप्रमाण वहेंची नाना पायाना उद्योगो विकेंद्रीकरण करे छे। आ हता विद्यार्थी मित्रों।
મિત્રો ટૂંકમાં ઉત્તર આપો હવે છે વિદ્યાર્થી મિત્રો મુદ્દા શું ઉત્તર આપો તો એની અંદર આ પ્રશ્ન છે કે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે શોર્ટ નોટ તરીકે પૂછી શકે કે ટૂંકના સ્વરૂપે આ પ્રશ્ન તમને પૂછી શકે ટેક્સ્ટમાં પણ આ પ્રશ્ન તમને આપેલો છે પ્રશ્ન આ પ્રમાણે છે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે સમજાવો વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે સમજાવો તમને બુકની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઇંગ્લિશમાં એમ પણ લખેલું છે એટલે કે SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે સમજાવો તો આ ટૂંકનો છે એ તમારા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ તમારે ટેક્સ્ટ બુક એટલે કે ચોપડીમાંથી ખાસ કરવાની છે બને ત્યાં સુધી કોઈ નવી વસ્તુ છે કે નવા વિધાન છે એ આપણે વિડીયોમાં લેતા આવીએ છીએ બાકી સ્વાધ્યાયના પ્રશ્નો છે આ બને ત્યાં સુધી આપણે અહીં વિડીયોમાં આવતા નથી કારણ કે નવી કોઈ વસ્તુ છે જાણવા જેવી છે નવી છે વિધાન પૂછાતી હોય એ આપણે લેતા આવીએ છીએ અને બીજી ખાસ નોંધ કે તમારા ટેક્સ્ટ બુકની અંદર જે સવિસ્તાર ઉત્તર આપો એ તમને જે આપેલા છે માંથી બીજો ત્રીજો અને ચોથો આ ત્રણ પ્રશ્નો છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર ઔદ્યોગિક માળખું પણ આવશે એમાં ત્રણ પ્રકાર આપેલા છે ત્રણ પ્રકારના આધારે આપણે ઉદ્યોગોના પ્રકાર પાડેલા છે એ આપણે ખાસ મહત્વના છે તદુપરાંત નાના પાયે ઉદ્યોગોનું જે મહત્વ આપેલું છે એ પણ તમારે ખાસ મહત્વનું છે તો આવા જે તમારે ચોપડીમાં આપેલા છે સૌ વિસ્તાર કરાવો એમાં પ્રશ્ન નંબર 2 3 અને 4 એ ખાસ મહત્વના છે તો એ તમારે ખાસ કરવાના છે તો અહીં SEZ એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર પછી પ્રશ્ન નંબર 6 વિસ્તાર ઉત્તરો ઉત્તર આપો એમાં 2 3 અને 4 ખાસ મહત્વના છે એમાં નાના પાયે ઉદ્યોગોનું મહત્વ આપી જાય પછી ઔદ્યોગિક આપ માળખું છે એમાં ત્રણ પ્રકાર પાડ્યા છે ઉદ્યોગોના કે ઉદ્યોગોના ત્રણ પ્રકાર પાડ્યા છે અને પેટા પ્રકારો પણ આપેલા છે એ પણ ખાસ કરવાના થશે તો એ ખાસ નોંધવા વિનંતી તો વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ નંબર 10 છે એના વિડિયો અહીં પૂર્ણ થાય છે એક્સરસાઇઝ ના વિડિયો જે હતા એ પૂર્ણ થાય છે આવનારા વિડિયોમાં આપણે પાઠ નંબર 11 છે એમાં આપણે વિડિયોમાં આપણે MCQ અને એક એક વાક્યમાં ઉત્તર આપો એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું થેન્ક યુ